બીકેનેર જિલ્લાના વિશેષ અહેવાલમાં આજે જોઈશું પાલનપુર શહેરના વોર્ડ નંબર 7માં પાલનપુર બોલે છે। વોર્ડ નંબર 7માં જનતાએ કેમેરા સામે નગરસેવકોને એવો જવાબ આપ્યો છે કે તમે ખુદ કહેવા લાગશો કે ખરેખર પાલનપુર બોલે છે। પાલનપુર શહેરના વોર્ડ નંબર 7માં કોઈ રાજકીય પક્ષના નેતાઓએ કે ઉમેદવારે ચૂંટણી પ્રચાર જતા પહેલા આજનું અમારા વિશેષ અહેવાલ પાલનપુર બોલે છે તે અહેવાલને બરાબર કાન અને આંખ ખુલ્લી કરીને નિહાળી લે તે જરૂરી છે। કારણ કે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના લોકો ગંદકીના નરકમાં જીવી રહ્યા છે, છતાં પણ સ્થાનિક 4 નગરસેવકોએ તેમનો કાર્યકાળ 5 વર્ષ કુંભકર્ણની નિંદ્રામાં પસાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 7માં અંકિતા ઠાકોર, ભારતીબેન ઠાકોર, દશરથસિંહ સોલંકી અને કૌશલ જોશી નગરસેવક તરીકે ચૂંટાઈને આવ્યા હતા। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્થાનિકોએ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગત વર્ષે જે ઉમેદવારોને આ વોર્ડમાં જીતનો તાજ પહેરાવ્યો હતો તે જ ઉમેદવારોને હરાવીને સ્થાનિક લોકો સરઘસ નીકાળશે તેવી ચીમકી ઉચ્ચારી છે। માત્ર એટલું જ નહીં, રોષે ભરાયેલા સ્થાનિકોએ એવું પણ કહી દીધું છે કે હવે પછીની ચૂંટણી પ્રચાર કરવા આવતા નેતાઓને 5 વર્ષનો હિસાબ પથ્થરથી આપીશું। સ્વચ્છ ભારત મિશન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આજે સ્વચ્છ ભારત જે મિશન છે એના ધજિયા પાલનપુર વોર્ડ નંબર 7માં ઉડી રહ્યા છે। આ વિસ્તારમાં એટલી ગંદકી છે કે લોકો ત્રાસી ગયા છે। વર્ષોથી આ ગંદકી આ વિસ્તારના લોકો સહન કરી રહ્યા છે, પણ આજ દિન સુધી આ ગંદકીનો કશું જ નિકાલ નહીં આવ્યો। એટલા હદ સુધી ગંદકી છે કે 24 કલાક સુધી અહીંયા ગટરનું ગંદુ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંના સ્થાનિકો છે એમની સાથે વાત કરશું, શું પરિસ્થિતિ છે છેલ્લા 5 વર્ષ। છેલ્લે 5 વર્ષની અંદર જ્યારે નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે મોટા મોટા વચનો કરતા હોય નેતાઓ, આજ સુધી કોઈ નેતા અહીંયા ફરક્યા બી નથી। વર્ષોથી આની આ પરિસ્થિતિ છે, આની એ પરિસ્થિતિ રહેવાની, કેમ કે આપણું ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે નગરપાલિકાની અંદર। હજુ સુધી અહીંના જે કોર્પોરેટર છે હજુ સુધી કોઈ નજર નાખવા બી નથી આવ્યા અને આવશે બી નહીં। ક્યારે આવશે? જ્યારે ચૂંટણી આવશે ને એટલે વોટ લેવા માટે આવશે। હું આજે સ્થાનિકોને લીધે એટલું કહું છું કે અહીંયા 5 વર્ષથી જે હાલત ભોગવી રહ્યા છે તો શું સુશાસનને ખબર નહીં હોય, કોર્પોરેટરને ખબર નહીં હોય? આના માટે રજૂઆત કરી શકતો કોઈ પરિણામ શૂન્ય છે નગરપાલિકાની અંદર। એટલે ભ્રષ્ટાચાર સરકાર છે, ભ્રષ્ટાચાર નગરપાલિકા છે। બીજું કે જે આ રહીશો ભેગા થયા છે એ એમના લીધે ક્યારે જ્યારે મોટો જે ત્રાસ છે, મચ્છર હોય, કોઈને મેલેરિયા થઈ ગયા તો એને જવાબદાર કોણ નગરપાલિકા લેશે? કોઈને આકસ્મિક કંઈ આવી ગયું હોય આરોગ્ય તો એની જવાબદાર નગરપાલિકા લેશે? હું એટલું કહું છું કે આની અંદર કલેક્ટર સાહેબ રસ લઈને અને નગરપાલિકા ચીફ ઓફિસર અને અહીંયા કોર્પોરેટર લઈને આ વિસ્તારની અંદર ખરેખર ગંદકી છે કે નહીં, ખરેખર એક વખત આવીને મુલાકાત કરે એ દિલથી હું દુઆ કરું છું, કારણ કે અત્યારે સમય છે નહીં કોઈ ફાઇન। સ્વચ્છ ભારતની વાતો ચાલી રહી છે, કેવું છે તમારું વિસ્તારનું? અહીંયા સ્વચ્છ ભારત અહીંના એવોર્ડ આપવો જોઈએ ખરેખર, કે આવી અહીંયા સ્વચ્છ આખા ગુજરાત રાજ્યમાં નહીં હોય એટલો અહીંયા સ્વચ્છ છે। કોર્પોરેટરના ઘરની અંદર જ્યારે નગરપાલિકાની અંદર એક ફોન કરવામાં આવે છે ત્યારે ત્યાં કમ્પ્લીટ મશીન સેનિટાઇઝર કરવામાં આવે છે, ત્યાં આગળ સ્વચ્છ વાળ આવે છે, વાળવા માટે આવે છે, ત્યાં આગળ છે સ્વચ્છ, પણ આ એરિયાની અંદર નથી। આ એરિયાની અંદર હાલાકી અનાયત છે અને આને રહેવાની જ છે। કોણ છે તમારા નગરસેવક? અહીંયા છે અમારે જે દશરથસિંહ સોલંકી છે, પછી અંકિતાબેન ઠાકોર છે, કૌશલ જોશી છે, પણ એમના લોકો પાસે સમય નથી। તો બીજા વિસ્તારની વાત કરો, આજે જે ગંદકી છે અમે જોયું છે ગંદકીની, આ ગંદકીને કારણે આ વિસ્તારની શું પરિસ્થિતિ થઈ છે? પરિસ્થિતિ સાહેબ ખૂબ ખરાબ, હાઇવે ટચ વિસ્તાર હોવા છતાં બી 1000 રૂપિયા ભાવ નથી એનો વેલ્યુએશનમાં કોઈ બી મકાનનો, બરાબર? બાકી તો તમે વિડીયો શૂટિંગમાં જે ઉતાર્યું એ ગંદકી નજરે દેખાય જ છે, બરાબર? પ્લસ કે એકબીજાના ઉપર વાત છોડવાની વાત છોડો, હવે અમે રજૂઆતો છેલ્લા 5 વર્ષથી કરીએ જ છીએ, પણ છતાં બી કેવું છે કે હવે અમારું શાસન બદલાઈ ગયું છે, કાં તો પછી વહીવટદારના હાથમાં જતું રહ્યું છે, બરાબર? અમને એમ વહીવટદારને બી રજૂઆત કરી, મેઇન પ્રશ્ન ભૂગર્ભ ગટર યોજનાનો હે કે જે નિષ્ફળ ગઈ છે, બરાબર? એના લીધે દરેક સોસાયટીના દરેક ઘરનું પાણી બહાર છૂટું ફરે, આજુબાજુ સોસાયટી નવજીવન રામનગર એ સોસાયટીનું પાણીનો નિકાલ બી અહીંયા આ લોકોએ અહીંયા કરી નાખ્યો અમારી સોસાયટીમાં, બરાબર? જે એકદમ વ્યાજબી નહીં એમ,
એ લોકોનો નિકાલ જો કરવો કરે સરકાર, એ અમે એમની ગંદકી સહન કરવા માટે અમે નથી બેઠા અહીંયા, બરાબર? એટલે એ બી તમે જોઈ લો અંદર વિડીયોમાં બતાવી દો, બરાબર, કે એનો નિકાલ ભૂગર્ભમાં કરવો હોય કે જો કરવો હોય એ એમને જોવાનું, એમનો પ્રશ્ન. એમ બાકી પાંચ વર્ષમાં તો તમારું કામ થયું નથી, કશું કામ થયું નહીં, બરાબર. તો હવે પાછી ચૂંટણી આવે, હવે શું ચૂંટણી આવે તો બાયકોટ કમ્પ્લીટ. આ વોર્ડમાં કોઈએ વોટ માગવા આવવું નહીં, બરાબર, અને આવવું હોય તો પહેલાં આનો નિકાલ કરીને પછી આવવું, બાકી બધા બાયકોટ કરશે. ચૂંટણી આવી છે, આ વિસ્તારના લોકો સ્થાનિક નગરસેવકોનો બહિષ્કાર કરવા માગે છે. પાલમપુર બોલે છે, એમાં વિશેષ એક નાનું બાળક પણ જોડાયું છે, એનું પણ કંઈક કહેવું છે, ક્યારની રજૂઆત કરીએ, શું કહેવું છે? ઇસ કલરમાં ઇસ પાણી સંગ કુછ ખેને કે લિયે અચ્છા હૈ, લેકિન ઇસ પાણી કો મોટર સે બંધ કરના હૈ ઓર ઇસકો કોલા કરના હૈ. આ નાના બાળકની એક રજૂઆત છે કે આ ગંદકીના કારણે આવા સમયમાં બહાર રમી પણ શકતા નથી. આ બાળક, એક નાનું બાળક, એક આ પાલમપુર બોલે છે, એના વિશેષ એક કાર્યક્રમમાં જોડાયો છો, એનું પણ કહેવું છે. આપ જોઈ શકો છો કે બાળકમાં કેટલો જાગૃત છે, પરંતુ પાલમપુરની એક તકલીફ છે કે ઘણા લોકો જાગૃત નથી, એના કારણે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પણ અમે કોશિશ કરી રહ્યા છીએ કે લોકો જાગૃત થાય અને આવનારા 5 વર્ષની અંદર એવા નગરસેવકો ચૂંટાય કે જેથી એમના વિસ્તારનું કામ થાય, ખાસ કરીને મહિલાઓ જોડાઈ છે. શું છે, સવારથી સાંજ સુધી તમારે અને કોઈ અમારી વાત સાંભળતું નહીં, નગરપાલિકા વાળું કોઈ બી અમારું કામ પૂરું કરતું નથી, વોટિંગ કોઈ આપે એમ અમે નહીં. સવારથી સાંજ સુધી, સવારથી સાંજ સુધી આ જે મહિલાઓ છે એ ઘર આગળ સફાઈ કરી અને સફાઈ કરે છે અને આ ગંદકીના કારણે ત્રાસી ગયા છે. ખાસ કરીને બીજી મહિલાઓને પણ વાત કરીશું. બેન, શું વિસ્તાર તમારા પરિસ્થિતિ છે, કેવી રીતે સામનો કરી? અમારા કૈલાસનગરની અંદર વોર્ડ નંબર 7ની અંદર પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા છે નહીં, અને છેક આગળથી જામપુરાનું પાણી હોય, અહમદીનું, રામનગરનું, નવજીવનનું, બધું જ પાણી અમારા કૈલાસનગરની અંદર આવે છે અને એમાં કોઈ નિકાલ છે નહીં. 2 કે 3 વર્ષ પહેલાં ગટર યોજના કરી હતી અને એમ કીધું હતું કે 2019 કે 2017માં ચાલુ થઈ જશે, પણ એનો કોઈ નિકાલ એમને કર્યો નથી અને હજી સુધી બધી ટાંકીઓ અત્યારે ભરેલી પડી છે અને બધાના ઘરોનું પાણી બહાર આવે છે. અને હવે આગળથી પાણી જો બહાર આવતું હોય તો અમારે શું કરવું? અમે રોકી શકતા નથી, અને લોકો જોડે જઈએ છીએ છતાં ઝઘડા કરે છે લોકો અમારી જોડે, અને નગરપાલિકામાં વારંવાર કહેવા છતાં કે અમે કાલે આવીશું અને આવતા છે નહીં. 2-3 દિવસ પહેલાં અહીં આગળ આવ્યા હતા અને અંદરથી ગટરમાંથી એ ભૂગર્ભ જળની ગટરની અંદરથી બધું પાણી બહાર કાઢ્યું હતું એમને, કચરો ને બધું, અને કે બીજા દિવસે અમે આવી અને અહીંયા સફાઈ કરી જઈશું અને તમારું કામકાજ બધું જે તમારી પાઇપલાઇન છે એ તમે અંદર નાખી દો અને તમારું કામકાજ ચાલુ થઈ જશે, પણ હજી સુધી એ લોકો કોઈ આવ્યા નથી. અહીંયા એક વિસ્તારમાં મેં જોયું છે, અહીંથી ગંદકી સવારથી, એવું સાંભળવા મળ્યું, સવારથી સાંજ સુધી મહિલાઓ ગંદકી સાફ કરે છે, સ્થાન ઝાડુ લઈ લઈને જ અમારે સવારથી સાંજ સુધી ઘરમાં સફાઈ નથી કરતા, એટલા બાર રસ્તા ઉપર અમારા છોકરાઓ માટે સફાઈ ચાલુ કરાવવી પડે છે. અને જો છોકરાઓને બહાર આવવા દે, સફાઈ ના રાખી તો છોકરાઓ બીમાર પડે છે. તો અમારે શું, એના કરતી નગરપાલિકા અમને કામકાજમાં ભાગ આપી દે કે નોકરી તરીકે અમને રાખી દે. શું કરવા, નગરપાલિકામાં મજદૂરો રાખે છે, અમને મહિલાઓને જ અહીંયા આગળ કે તમારે પોતપોતાની સોસાયટીના ઘર આગળ તમારે ગંદકી સાફ કરવાની છે. નગરપાલિકાની ભૂલ છે ને કે અમારે આ બધી ગંદકી અમારે સાફ કરવાની કે નગરપાલિકાને સાફ કરવાની? નગરપાલિકાને ભૂગર્ભ ગટર કરાય છે તો એનું જોડાણ કરવાનું, અને જોડાણ કરાઈ અને એમની સાફ સફાઈનું અધ્યયન એમને ચાલુ રાખવું પડે. અમુક જગ્યાએ ચેમ્બરો બંધ છે, અમુક જગ્યાએ ગટર યોજના બંધ છે, કનેક્શનો જોડવાથી મતલબ શું? હવે તો જોઈએ કે નગરપાલિકા એવી સફાઈ કરવા માંગે કે જેવું એમનું કામકાજ હશે એ પ્રમાણે અમે વોટિંગ કરીશું, ને તમે વોટિંગ કરવાના જ નથી. ગમે એટલા નેતાઓ આવશે કે ગમે એટલા અધ્યક્ષો આવશે, અમે બેનર જ લગાડી દેવાના છીએ કે આ એરિયાની અંદર સફાઈનો નિકાલ કરવો અને ગટર યોજનાનો નિકાલ કરવો હોય પાણીનો, તો જ અમે વોટિંગ આપીશું, નહીતર અમે વોટિંગ આપવાના છીએ જ નહીં. આ વિસ્તારની સૌથી મોટો પ્રશ્ન છે ગંદકીનું. છેલ્લા 5 વર્ષથી લોકો ગંદકીની અંદર રેબાઈ રહ્યા છે. બીજી પણ ખાસ મહિલા સાથે વાત કરશું. બેન, છેલ્લા આપ શું કહે છે બેન, કેટલા વર્ષથી તમે ગંદકીની સાથે જોડાયેલા છો? હા ભાઈ, હોય એકલી એકલી જ્યારે ચૂંટણી આવે છે, બરાબર, ચૂંટણી હોય એના 10-15 દિવસ પહેલાં આખું રેલીઓ કાઢશે અને લોકોને પૈસા આપી આપીને રેલીઓ કાઢશે, વોટો લેશે, પૈસા આપી આપીને લોકોને પૈસા આપે અને વોટ માગે, આઝાદીજી કરે, અમે આ કરીશું, અમે આ કામ કરીશું. તમારી સોસાયટીમાં મોટી મોટી ખાલી વાતો થાય છે, બરાબર, વોટિંગ પતી ગયું
ચૂંટણી પતી ગઈ, પોતે જીતી ગયા એટલે મોટું વરઘોડું કાઢશે, સરકારના પૈસા ઉપરથી આવે મફતિયા, એટલે એમને તો શું ફરક પડે, ઘરના કાઢવા પડતા નથી બરાબર, એટલે વોટિંગ કરવા માટે જ્યારે આવે ત્યારે ચૂંટણી જીતી જાય, એટલે ડીજેમાં વરઘોડા કાઢે, અને ડીજેમાં વરઘોડા કાઢે એમની જ્યારે એમ નહીં વરઘોડો જ્યારે જીતી જાય ત્યારે વરઘોડો નીકાળે, એમની જોન કાઢે, પછી વળીને આ સોસાયટીમાં દેખવા આવતા નથી કે અમારી સોસાયટીમાં જે વોર્ડમાં અમે જીત્યા છીએ એ વોર્ડની શું પરિસ્થિતિ છે, અત્યારે આટલી ગંદકી થાય છે, એક માણસ જોવા નથી આવતો નગરપાલિકાનો કે શું ગંદકી છે, ટ્રેક્ટર વાળા કચરો લેવા આવે તો એ બી ટણી કરે, નગરપાલિકા વાળા વાળવા આવે તો કે અમે નહીં વાળીએ, તો પછી તમને વેરા છે ને ભરો, અમે સફાઈનો વેરો શું કામ લો છો અમારી જોડે, આ બધું અમાર થશે તો આ વખતે અમારી કોઈ સોસાયટીમાંથી વોટિંગ આવશે નહીં, જનતાની સેવા, પહેલા રોડ નતા અમારે અહીંયા, રોડ નતા, માટી હતી તો સારું હતું, બધું પાણી માટીમાં જતું રહેતું, ગંદકી નથી થતી, રોડ કર્યા એમ લાગે કે સરકારે સુવિધા કરી, આ શું સુવિધા કરી, હા તો હા ગંદા ગંદાતું થયું અમારે, સુવિધા ક્યારે કહેવાય, એમને ગટરોની લાઈનો આલી, એમાં એકલો ગારો ભરાયેલો રહે, ગંદકી ભરાયેલી રહે, એટલે પાણી જાય જ નહીં, એક માળા સમાય એટલી તો ખાલી ગટરો કરી, આટલી મોટી સોસાયટીમાં ચાલે એટલું ના ચાલે, આવી રીતે વોટિંગ, તમારે વોટ લેવા હોય એટલે તમે સારા થાવ, વરઘોડા કાઢો, લોકોને પૈસા ખવડાવો, અને જ્યારે કામ કરવાનું ત્યારે તમે લોકો દેખવાય નહીં આવતા, શું કરવાના મોટા મોટા માણસોને ખાલી જોવા માટે, ફરીવાર આવશે તો નહીં, કોઈ વોટિંગ જ નહીં કરે, કોઈ વોટિંગ નહીં કરે, બીજું વોટિંગ માટે અમારી વોટિંગ માટે પ્રચાર માટે બતાવજો, પ્રચાર કરવા આવશે તો પથ્થર મારો તો પ્રચાર માટે બતાવજો, અહીંયા કોઈ પણ વોટિંગ કોઈએ વોટિંગ માટે પ્રચાર કરવા સોસાયટીમાં આવવું નહીં, પ્રચાર કરવા આવશે તો ગુસ્સો દેવામાં નહીં આવે, પહેલા વસ્તુ પથ્થર મારો થશે, અમારું આ કામ થશે તો વોટિંગ મળશે, નહીં તો આનથી બી મોટું થશે, વરઘોડો તમે જેમ જીતીને વરઘોડો કાઢો ને એમ અમે તમને હરાઈને તમારો વરઘોડો કાઢીશું, અહીંના સ્થાનિકોનો રોષ આપે કેમેરા સમક્ષ જોઈ લ્યો છે, તમે જીતીને વરઘોડો કાઢો છો, નગરસેવકો તમને હરાઈને પણ આ સ્થાનિકો વરઘોડો કાઢશે, ખૂબ રોષ છે, ગંદકીનો મોટું સામ્રાજ્ય છે અહીંયા, સમસ્યા આ દિન સુધી હલ થઈ નથી, આ વિસ્તારની અંદર મોટી મોટી સમસ્યા છે ગટરના ગંદકીની, કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર.